विद्यार्थी मित्रों नमस्कार ग्रुप में वसुदेव विद्यालय द्वारा ઓનલાઈન સરળ આપનો હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજે ગણિત ગમ્મત માં નવા ટોપિક ઉપર અભ્યાસ કરવાનો છે. તો આજનો આપણો ટોપિક છે ઉપર નીચે. હવે આપની સ્વાધ્યાય પોથી માં પેજ નંબર 13 અને 14 જોઈ શકો છો. પેજ નંબર 13 ઉપર શું આપેલું છે તો કે ઉપર નીચે. તો આપણો ટોપિક છે ઉપર નીચે. તો હવે એની સૂચનાની કમી છે ઉપર માટે રાઈટ નિશાની અને નીચે માટે રોંગ નિશાની. હવે આપણે ચિત્રમાં જોઈ શકો છો કેટલા આપણે ચિત્ર આપેલા છે. તો ઉપર જે આપણે દેખાય છે એના માટે આપણે રાઈટ કરીશું બધા. જે નીચે છે એના માટે આપણે રોંગ કરીશું. એવી જ રીતે મેં તમને ઉદાહરણ આપ્યું છે વૃક્ષ છે. તો વૃક્ષની ઉપર અહીંયા એક સફરજન છે. તો હવે ઉપર માટે આપણને શું કીધું છે રાઈટ નિશાની. તો અહીંયા આપણે શું કરીશું રાઈટ. તથા અહીંયા નીચે પણ એક લખે છે મતલબ સફરજન. તો આપણે અહીંયા શું કરીશું રોંગ. હવે સાથે અહીંયા પૂછી એક આપે છે અહીંયા નીચે શું છે પથ્થર પણ છે એ કે છે નીચે છે. તો ત્યાં પણ આપણે શું કરીશું રોંગ. ઉપર માટે રાઈટ નિશાની તથા જે નીચે છે એના માટે રોંગ ની નિશાની કરવાની છે. હવે આપણે આપની નોટબુક માં આ જ રીતના જે આપણે ઉપર દેખાય છે એના માટે આપણે રાઈટ કરીશું તથા જે નીચે દેખાય છે એના માટે આપણે રોંગ મતલબ ખોટું કરીશું. એ જ રીતના આપણે પેજ નંબર 13 અને 14 માં જ કરવાનું છે. હવે અહીંયા કુંભા છે જે નીચેનું માટું છે ત્યાં રોંગ કરવાનું છે અને ઉપરના માટામાં આપણે રાઈટ કરવાનું છે. આપ જોઈ શકો છો આપણે કેટલા બધા ચિત્ર આપ્યા છે. આપણે વાલીના મદદથી મતલબ તમારા પેરેન્ટ્સના મદદથી આ પેજ નંબર 13 અને 14 માં ઉપર અને નીચેનું જે ટોપિક છે એ આપણે સાદી પોથીમાં ઉતારવાનું રહેશે. હવે અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે. હવે પ્રવૃત્તિ ઉપર આપણે થોડા પ્રશ્ન પૂછવાના છે તો આપણે સમયની સાથે ધ્યાન આપશું. પિતાજી ટેબલ ઉપર ઉભા છે. તો આપ જોઈ શકો છો ક્યાં છે પિતાજી ટેબલની ઉપર છે. ઉપર અને નીચેનો ભેદ આપણને સમજાવે છે કે કઈ વસ્તુ ઉપર કહેવાય અને કઈ નીચે કહેવાય. હવે ફૂલદાની કબાટની ઉપર છે. તો આપ જોઈ શકો છો આ કબાટ છે અને ફૂલદાની ક્યાં છે એની ઉપર છે. પંખો ટેબલ ની ઉપર છે. તો કે હા આ ટેબલ છે પંખો ક્યાં છે છત ઉપર. ઉપર બાળકો છત ની નીચે બેઠા છે. તો જે છત છે એની નીચે બાળકો આવે છે તો ત્યાં નીચે આવશે. ઉંદર ટેબલ ની નીચે છે. આપ જોઈ શકો છો ટેબલ છે એની નીચે ઉંદર છે. પિતાજી અને બાળકો પંખા ની નીચે છે. તો કે હા છે આ પંખો છે. પિતાજી અને આ બાળકો ક્યાં છે પંખા ની નીચે છે. લખોટી ભરેલો વાટકો ટેબલ ની ઉપર છે. તો કે આ અહીંયા ટેબલ છે તેના ઉપર લખોટી ભરેલો વાટકો છે. તો ક્યાં છે તો કે ઉપર છે. બલ્બ ગોળો બિલાડી ની ઉપર છે. તો કે હા અહીંયા બલ્બ ગોળો આપણે આવેલો છે અને બિલાડી ની નીચે છે મતલબ બલ્બ ગોળો બિલાડી ની ઉપર છે. રમકડા છત ની નીચે છે. તો કે આ છત છે અને રમકડા ક્યાં છે અહીંયા નીચે છે. તો આ રીતના આપણે ઉપર અને નીચેનો ભેદ કેવી રીતના હોય એ જાણવાનો છે. હવે ત્યારબાદ આપણો નવો ટોપિક છે નજીક દૂર. તો અહીંયા આપણે નજીક અને દૂરનું પણ એક ઉદાહરણ આપેલું છે. આપ જોઈ શકો છો પેજ નંબર 16 અને 17 ઉપર. નજીકમાં સજ્જાની નિશાની તથા દૂરમાં ખોટાની નિશાની. રાઈટ રોંગ કરવાનું છે. નજીક છે ત્યાં સજ્જાની નિશાની અને દૂર માટે ખોટાની નિશાની કરવાની છે. તો અહીં આપણે એક પોઈન્ટ પણ લખેલો છે હોળીની નજીક. આપ જોઈ શકો છો અહીંયા આપણને હોળી દેખાય છે. હવે એનાથી આ બે ઘરમાં કયા ઘર સૌથી નજીક છે. તો હોળી આ ઘર છે એ નજીક છે. તો આપણે કીધું છે કે નજીક માટે રાઈટ ની નિશાની તથા દૂર માટે રોંગ ની નિશાની કરવાની છે. તો આ રીતના આપણે સાદી પોથીમાં ઉતારવાનું છે. આપણે ત્યાં લખેલું જશે ઝાડ થી દૂર. તો આપણે જોવાનું કે ઝાડ થી સિંહ અને હરણમાં કોણ દૂર છે. તો કે હરણ દૂર છે અને સિંહ ઝાડની નીચે બેઠો છે એટલે એ નજીક છે. તો નજીક માટે રાઈટ ની તથા દૂર હોય માટે રોંગ ની નિશાની કરવાની છે. પેજ નંબર 16 અને 17 માં આ જ રીતે તમારી પેરેન્ટ્સની મદદથી ઉતારવાની રહેશે. હવે ત્યારબાદ આપણો નવો ટોપિક છે સૌથી નજીક અને સૌથી દૂર. હવે ત્યાં પણ મેં એક આપણને ઉદાહરણ સાથે સમજાવ્યું છે પક્ષીથી સૌથી નજીક. હવે આપણને પક્ષી દેખાય છે અને ત્રણ વૃક્ષ આપેલા છે. તો કે આ પક્ષીથી સૌથી નજીકનું વૃક્ષ કયું છે અને સૌથી દૂરનું કયું છે. તો કે આ પક્ષી છે એની સૌથી નજીક. તો આ છે નજીક માટે રાઈટ નિશાની તથા
दूर माटे रोंगी निशानी करवानी छे। हवे अहीं आपणे एवा केटला बधा उदाहरणो अने चित्र आप्या छे जे नजीक होय एना माटे राइट नी निशानी तथा जे दूर छे एना माटे रोंग नी निशानी तमारे करवानी रहेशे। आ ज रीतना तमारी जाते तमारे स्वाध्याय पोथीथी लावानी रहेशे। हवे त्यारबाद आपणो नवो टॉपिक शुरू थाय छे आपणी आसपासना आकारो। હવે આ સરખા આકારો જો હવે અહીંયા આપણને કેટલા બધા આકારો આપ્યા છે, સેમ એવા જ આકારો આપણને અહીંયા વસ્તુમાં આપ્યા છે, તો એક સરખા મળતા આકારો હોય એની સાથે ને જોડવાના છે। અહીંયા એક સરખા આકારો જોડવાના છે, અહીંયા જોડવાના છે, અહીંયા અને અહીંયા। આ જોઈ શકો છો આ બે પેજ ઉપર એક સરખા આકારો આપણને લાગતા હોય ત્યાં આપણે જોડવાના રહેશે। અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે સરખા આકારો જોડો પેજ નંબર 20 અને 21। તો અહીંયા વર્તુળ તો ક્યાં છે, તો કે અહીંયા આ મેં એક સરખા આકારોને જોડી દીધા છે। ત્યારબાદ અહીંયા ચોરસ છે, તો આપણને ચોરસ ક્યાં આપેલું છે નીચે, તો એની સાથે ને જોડી દઈશ। ત્યારબાદ છે ત્રિકોણ, તો હું ત્રિકોણને ત્રિકોણ સાથે જોડી દઈશ। ત્યારબાદ લંબચોરસ, તો લંબચોરસને હું લંબચોરસ સાથે જોડી દઈશ। આ જ રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર એક સરખા આકારો જે દેખાય છે તેને જોડવાના